हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां जशो है ने? केवो चाले छे ऑनलाइन अभ्यास? आशा राखुं छुं के तमने ऑनलाइन अभ्यासमां समजण पड़ती हशे। विद्यार्थी मित्रों, संस्कृत विषयमां आपणे चेप्टर 1-9 नो अभ्यास कर्यो, એમાં ઘણું બધું તમે શીખ્યા। આજે આપણે સરસ મજાનું પદ્ય અને પરીક્ષામાં આવડી જાય એવું, પરીક્ષામાં એમાંથી પૂછાય જ છે, તો એની માટે આપણને પરીક્ષાલક્ષી તૈયારી કરવા મળે એવું આ પદ્ય આપણે ભણીએ અને આપણા જીવનમાં પણ આપણને એનો ઉપયોગ થાય એ માટેનું આપણે પદ્યની શરૂઆત કરીએ છીએ। પદ્ય 10, ત્વમેકા ભવાની। ત્વમેકા ભવાની, ત્વમેકા એટલે હે ભવાની માં, તમે જ મારું શરણું છો, એવું અહીંયા વારંવાર ભક્ત ઉચ્ચારે છે, એટલે કે ભક્ત બોલે છે। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર એમ જણાવે છે કે આપણા સુખી સંસારમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ આપત્તિઓથી ઘેરાઈ જાય છે ત્યારે એને કશું જ સૂઝતું નથી કે મારે કેમ કરીને આપત્તિમાંથી બહાર નીકળવું, તો એની માટેથી આપત્તિમાં ઘેરાયેલો માણસ એટલે અહીંયા આપણે ભક્ત શું લેવાનું છે ધ્યાનમાં, ભક્ત એટલે કે ભક્ત ભવાનીની કેવી સ્તુતિ કરે છે, એટલે કે દેવીની કેવી સ્તુતિ કરે છે એની વાત કરી છે। તો ભવાની એટલે અહીંયા ભવાની શબ્દ વારંવાર આવે છે, ભવાની એટલે ભવ, ભવ એટલે શિવજી, બરાબર, ભવના પત્ની એટલે કે શિવજીના પત્ની, એને ઉદ્દેશીને આ આખું કાવ્ય ગાવામાં આવ્યું છે। આ શ્લોકો તમારે શ્લોક પૂર્તિ માટે મોઢે કરવાના છે અને અનુવાદ માટે પણ મોઢે કરવાના છે। અહીંયા ભક્ત એમ કહે છે કે મારે કોઈ માતા નથી, મારે કોઈ પિતા નથી, એટલે કે હું એકલો જ છું, બરાબર, એ આપણે શ્લોકોમાં સમજીશું, પણ હે ભવાની માં તું જ મારું એક શરણું છે। પછી ભક્ત ઘણી બધી અહીંયા વાત કરે છે કે મારે ભક્તિ કરવી છે પણ હું કશું જ જાણતો નથી, હું કશા જ તીર્થયાત્રા જાણતો નથી, કશું જ નથી જાણતો, બસ મારું શરણું તું જ છે, એટલે કે તું જ મને જાણે છે અને મારે મને આપત્તિમાંથી બહાર કાઢવાનો રસ્તો તું જ મને સુજાણજે, એવી અહીંયા વાત કરે છે। તો પહેલાં આપણે સરસ મજાનું આ પદ્ય ગાન કરીએ। પદ્યનું નામ છે ત્વમેકા ભવાની। હે ભવાની માં તું એક જ છે, મારે આ દુનિયામાં કોઈ નથી, હે ભવાની માં તું એક જ મારી છે, એટલે કે મારું રક્ષણ કરનારી, મને આપત્તિઓમાંથી બહાર કાઢનારી, મને કંઈક સારો રસ્તો સુજાડનારી, હે ભવાનીમાં તું એક જ છે। શ્લોકનું ગાન કરીએ। વિદ્યાર્થી મિત્રો, હું શ્લોકનું ગાન કરું અને ત્યાર પછી તમારે આ શ્લોકનું મનમાં ગાન કરવાનું રહેશે। વિડીયો ધ્યાનથી જોજો અને ખૂબ સરસ રીતે ભણજો। જોઈએ આપણે। ન તાતો ન માતા ન મંદુર દાતા, ન પુત્રો ન પુત્રી ન દૂત્યો ન ભર્તા, ન છાયા ન વિદ્યા ન વૃત્તિર્નમૈવ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, બરાબર। ચાલો હવે તમે પણ સાથે સાથે મનમાં ગાજો। ન તાતો ન માતા ન બંધુ ન દાતા, ન પુત્રો ન પુત્રી ન મૃત્યો ન ભર્તા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમૈવ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, બરાબર। આવી રીતે બધા જ શ્લોકોનું ગાન તમારે મનમાં કરવાનું છે। હું બે વાર શ્લોક ગાન કરીશ, કારણ કે પરીક્ષામાં શ્લોક પૂર્તિ અને શ્લોકનું અનુવાદ માટે આ આખું કાવ્ય આઈએમપી છે। 5-5 શ્લોકો તમારે મોઢે પણ કરવાના અને અનુવાદ પણ મોઢે કરવાનો। ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ, મનમાં ગાજો, ન જાનામિ તંત્રમ ન ચ સ્ત્રોત્ર મંત્રમ, ન જાનામિ પૂજામ ન ચ ન
व्यासयोगम् गतित्वं गतित्वं त्वमेका भवानि। त्रिदशलोक न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्वं गतिस्वं त्वमेका भवानि। ने मनमा गाजो हाँ बदा श्लोको श्लोक चार श्लोक पूर्ति श्लोको मोटे करवाना दाख में गाई ने याद रखना विवादे विषादे प्रमादे प्रवासे जले चानने पर्वते शत्रु मध्य अरण्ये शरण्ये सदा मां प्रपाही गतिस्वं गतिस्वं त्वमेका भवानी। फरीथी साथे गाजो मनमा विवादे विषादे प्रमादे प्रवासे जले चानने पर्वते शत्रु मध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाही गतिस्वं गतिस्वं त्वमेका भवानी। श्लोक पांच अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीर दिनः सदा जायवक्त विपत्तौ प्रविष्ट प्रनष्ट सदा अहम् गतिस्वं गतिस्वं त्वमेका भवानी। परिधी मनमा गावानो छे तमारे अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीर दिनः सदा जायवक्त विपत्तौ प्रविष्ट प्रनष्ट सदा गतिस्वं गतिस्वं त्वमेका भवानी। समझ पड़ी विद्यार्थी मित्रों आ श्लोक ज्ञान आप आ रीते हवे आज आप अनुवाद समझिए। श्लोक एक माने घरे एक ने शब्द आए न न न बराबर એટલે કે નથી ન નો ઉચ્ચાર શું થાય છે અર્થ શું થાય છે નથી તો અહીંયા એમ કીધું છે ન તાતો ન માતા ન બંધુ ન દાતા એટલે કે મારે નથી કોઈ પિતા મારે માતા નથી મારે બંધુ નથી ભાઈ નથી અને મારે કોઈ દાતા નથી મને કોઈ દાન આપે એવું કોઈ નથી। પહેલી લાઈનમાં શું કીધું છે મારે કોઈ પિતા નથી મારે કોઈ માતા નથી મારે કોઈ ભાઈ નથી મારે કોઈ દાતા નથી એટલે મારું કોઈ નથી બીજું કોણ નથી ભક્તનું ન પુત્રો ન પુત્રી ન વૃત્તિઓ ન ભરતા મારે પુત્ર પણ નથી અને પુત્રી પણ નથી એટલે કે દીકરો નથી અને દીકરી પણ નથી ન વૃત્તિઓ વૃત્તિઓ એટલે સેવક મારો કોઈ સેવા કરનારો મારો કોઈ નોકર પણ નથી ન ભરતા ભરતા એટલે સ્વામી મારો કોઈ સ્વામી પણ નથી બરાબર ન જાયા ન વિદ્યા જાયા એટલે પત્ની મારે પત્ની પણ નથી ન વિદ્યા મારે કોઈ વિદ્યા પણ નથી એટલે મારી પાસે કોઈ પણ પ્રકારની વિદ્યા પણ નથી ન વૃત્તિ વૃત્તિ એટલે નોકરી કામકાજ પ્રવૃત્તિ મારે કોઈ નોકરી કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી અહીંયા મારે મારા પછી વારે ઘડે બોલે છે એટલે વૃત્તિ મમય ભાવ મારે નથી એમ ગતિત્વ તું જ મારું શરણું છે તમે કા ભવાની હે ભવાની માં અહીંયા ભવાની માને ઉદ્દેશીને ભક્ત આ શ્લોક બોલે છે એટલે શરૂઆત થશે હે ભવાની માં તું જ મારું એક શરણું છે તું જ શરણ આપનારી છે। વિદ્યાર્થી મિત્રો આ તમામ શ્લોકોની અંદર અઘરા આવતા શબ્દો છે વૃત્ય વૃત્ય એટલે નોકર આપણને બીજા બધા શબ્દનો અર્થ આવે પણ વૃત્ય અને ભરતાનો અર્થ ના આવે અનુવાદ માટે તકલીફ પડે તો વૃત્ય એટલે નોકર અને ભરતા એટલે સ્વામી અને ભવાની એટલે કે શિવજીની પત્ની પણ આપણે ભવાની માં એવું જ લખવાનું છે। સમય પડી ગઈ હશે પહેલા શ્લોકની અંદર બીજો શ્લોક ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ હવે અહીંયા કર્મકાંડની વાત કરે છે બરાબર તો ભક્ત એમ કે છે જાણતો નથી જાનામી હું જાણતો ન એટલે નથી
ध्यान करवाने जुटती हूँ जहाँ कहाँ थी ध्यान योग, लेकिन भगवान ने प्राप्त करवाओ तो ध्यान धरव पड़े बराबर। तो ये ध्यान योग पर तू जानतो नहीं, न जाना मैं तंत्र हूँ, हूँ कोई तंत्र जानतो नहीं, तंत्र जानतो नहीं, भगवान ने प्राप्त करवा माटे ने इंद्रियो होय छे तो ए हूँ जानतो नहीं। न च स्तोत्र मंत्र, हूँ कोई स्त्रोत्र के मंत्र बराबर। आपने भगवान की उपासना करनी हो, देव देवी की उपासना करनी हो तो स्तोत्र गान करवामां आवे छे, मंत्र नु गान करवामां आवे छे, तो एवा कोई स्तोत्र मंत्र जानतो नथी। गति स्वम गति स्वम भवे, सॉरी, न जानामि पूजा न च न्यासं योगम, भगवान की पूजा केवी रीते करवी ए पण हूँ जानतो नथी, देव देवी की पूजा केवी रीते करवी ए हूँ नथी जानतो। न च न्यास योगम, અને હું ન્યાસ યોગ પણ જાણતો નથી, તો ન્યાસ યોગની અંદર શું છે, તો કયા દેવી માટે કયો મંત્ર બોલવામાં આવે છે બરાબર, જેમ કે ચામુંડા માટે બોલવામાં આવે છે, ઓમ હિમ ક્લીમ ચામુંડાય દેવી નમઃ બરાબર, આવું શ્લોક ને મંત્ર ને બધું આવે છે, શંકર ભગવાન માટે આવે છે ઓમ નમઃ શિવાય, તો આ બધા જે મંત્રો રહ્યા ને એ ન્યાસ યોગમાં લખેલા છે, તો એ ન્યાસ યોગ પણ હું જાણતો નથી। ગતિ સ્વમ ગતિ સ્વમ ત્વમેકા ભવાની, હે ભવાની માં તું જ મારું શરણું છે, તું એક જ મારું શરણું છે। સમજ પડી ગઈ શ્લોક ની અંદર? ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ, પુણ્ય કરવાનું કાર્ય પણ હું જાણતો નથી। કહેવાય છે કે ભૂખ્યાને ભોજન આપો બરાબર, નિર્ધન ધન આપે તો એક સત્કાર એટલે કે પુણ્ય વાળું કાર્ય થયું કહેવાય છે, પણ કે હું કઈ જાણતો નથી। ન જાણામિ તીર્થ, હું કોઈ તીર્થ યાત્રા જાણતો નથી, કયા તીર્થની યાત્રા કરીને આપણને પુણ્ય મળે છે કે આપણને સુખ સમૃદ્ધિ મળે છે, એ કોઈ તીર્થ યાત્રા જાણતો નથી। ન જાણામિ મુક્તિ, મુક્તિ એટલે મોક્ષ, જન્મ મરણ માંથી મોક્ષ પામવો, ફરી જન્મ ન લેવો બરાબર, એ માટેની મોક્ષ પ્રાપ્તિ માટે, એમ મોક્ષ પ્રાપ્તિ પણ હું જાણતો નથી કે એની માટે મારે શું પ્રોસેસ કરવી, એટલે કે એની માટે મારે કયું કર્મ કરવું એ પણ હું જાણતો નથી। લયમ વા કદાચિત, લયમ લયમનો અર્થ થાય છે બ્રહ્મમાં લીન થઈ જવું, એટલે કે મોક્ષ મળે, વ્યક્તિ મૃત્યુ પામે તો એની આત્માને મોક્ષ મળે એટલે બ્રહ્મમાં લીન થઈ ગયો કહેવાય છે, તો બ્રહ્મમાં લીન કેવી રીતે થવું એની માટેની શું પ્રવૃત્તિ કરવી એ હું કશું જ જાણતો નથી। ન જાણામિ ભક્તિ વ્રતમ વાપી માતઃ, હે માતા હું વ્રત કે ભક્તિ પણ જાણતો નથી બરાબર। ઘણા બધા વ્રત ઉપવાસ આવે છે તો એ શું છે, તો એ વ્રતનો અર્થ થાય છે કોઈ પણ એક ચોક્કસ નિયમ લેવો બરાબર। આપણે કહીએ કે ભાઈ મારે જય પાર્વતીનું વ્રત છે, તો એ વ્રત એટલે શું, તો કે એવા 5 દિવસ ઉપવાસ કરવાના હોય, મીઠા વગરનું ખાવાનું હોય, એક ટાળું કરવાનું હોય, પૂજા કરવાની હોય, તો એ 5-5 દિવસ આપણે બધા નિયમોનું પાલન કરીએ છીએ ખરું ને, તો એ વ્રત કહેવાય છે। એટલે એ ભક્ત શું કહે છે, તો હું એવું એટલે એવું નથી જય પાર્વતીનું વ્રત, પણ એ કોઈ પણ પ્રકારનું વ્રત જાણતો નથી, હું કોઈ પણ પ્રકારની દેવ દેવીની ભક્તિ કેવી રીતે કરવી એ પણ જાણતો નથી। ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, હે ભવાની માં તમે જ એક મારું શરણું છો, તમે જ મારું શરણું છો, વારંવાર આ બંને સેન્ટેન્સ અનુવાદમાં લખવાના આવશે। વિદ્યાર્થી મિત્રો, શ્લોક 1, શ્લોક 2, શ્લોક 3 એ તમારે અનુવાદ માટે મોઢે કરવાનો રહેશે, આમાંથી બોર્ડમાં એકનો એક શ્લોક તો આવે જ છે બરાબર। અગાઉ આપણે વાત કરી હતી કે પદ્યત્રણના શ્લોક પણ આવે છે, તો એ પણ ખરું, પણ પદ્યત્રણનો શ્લોક આપ્યો હોય એની અથવામાં તમને કાવ્યદાસનો શ્લોક આપ્યો હોય બરાબર, તો જો તમે પદ્યત્રણનો શ્લોકનું અનુવાદ અઘરું લાગતું હોય તો કદાચ આ સહેલું લાગશે, એટલે તમારે પદ્ય 3નું અનુવાદ અને પદ્ય 10નું અનુવાદ મોઢે કરવાનું રહેશે એક્ઝામ માટે। જોઈએ હવે શ્લોક 4, આ બંને શ્લોક એ શ્લોક પૂર્તિ માટે તમારે
ભક્ત એવું કહે છે કે ઝઘડામાં, દુઃખમાં, આપત્તિમાં, પર્વતમાં, જંગલમાં, પાણીમાં, અગ્નિમાં, શત્રુઓની વચ્ચે, આ બધી જ બાબતો કેવી કહેવાય? આપત્તિ વાળી. તો કે આ બધી જ બાબતોમાં હે ભવાની માં તું મારી રક્ષા કરજે, બરાબર? એવું અહીંયા સમજાય છે. વિવાદે વિશાલે પ્રમાદે પ્રવાસે. વિવાદ એટલે ઝઘડો, એટલે કે વિવાદમાં વિશાદ. વિશાદ એટલે દુઃખ, અને એ કરતે લાગે છે એટલે કે દુઃખમાં. પ્રમાદે એટલે કે આળસમાં, મને આળસ થાય ત્યારે. પ્રવાસે હું પ્રવાસ કરું ત્યારે, મુસાફરી કરીએ ત્યારે પણ ઘણી બધી આપત્તિઓ આવતી હોય છે. પહેલો ડર કે અકસ્માત ન થઈ જાય, બરાબર. જલે એટલે પાણીમાં, ચ અન ચ એટલે અને અનને, ચ વત્તા અનને, અને અગ્નિમાં પર્વતે પર્વતમાં, શત્રુ મધ્યે એટલે કે શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, અરણ્ય એટલે જંગલ, શરણ્ય એટલે કે શરણું આપનારી, રક્ષા કરનારી, સદા હંમેશા, માં પ્રપાહી, માં પ્રપાહી એટલે માની રક્ષા કર. હે શરણું આપનારી ભવાની માં, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, પ્રવાસમાં, પાણીમાં, પાણીમાં એટલે પૂર આવે, બરાબર, તે સંકટ કહેવાય. કોઈ પાણીમાં ડૂબી ગયું હોય તો પણ એ સંકટ કહેવાય. તણાઈ ગયું હોય, બરાબર, તો કે પાણીમાં, અગ્નિમાં એટલે કે શું કે ફાયર થયું, આગ લાગી હોય તો કે એમાં, પર્વતમાં એટલે કે હું પહાડોમાં જો કદાચ ખોવાઈ જાઉં તો, શત્રુની વચ્ચે, જંગલમાં, હે શરણો આપનારી માં તું મારી સદાય રક્ષા કરજે. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, હે શરણો આપનારી ભવાની માં તું એક જ મારું શરણ છે. પાંચમો શ્લોક. અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો. અનાથો, અહીંયા ભક્ત પોતે કેવો છે ને એ જણાવે છે, બરાબર. આપણે કેવા છીએ એ આપણે કોઈ સામેના વ્યક્તિને ના કહીએ, આપણી ખામી આપણને ના કહીએ, પણ ભગવાન આગળ આપણે બધું જ કહીએ કે ભગવાન હું તો સાવ પૈસા વગરનો છું, ભિખારી છું, હું તો સાવ અભણ છું. કેમ? તો કે મને આ જે તે વિષયમાં કશી ખબર જ નથી પડતી. તો એ અહીંયા પણ ભક્ત એવી કંઈક વાત કરે છે કે પોતે કેવો છે, અને ભક્ત જેવો છે એમાં એને શરણ આપનારી, એનું રક્ષણ કરનારી માં ભવાની છે. અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો. હું અનાથ છું, દરિદ્ર, હું ગરીબ છું. જરા એટલે વૃદ્ધ, રોગ એટલે કે રોગવાળો, વૃદ્ધાવસ્થા વાળો અને રોગવાળો છું. મહાક્ષીણ ક્ષીણ દિનઃ, અતિશય કંગાળ છું, બરાબર. મહાક્ષીણ દિનઃ, ગરીબાઈને કારણે મારું શરીર પણ અતિશય કંગાળ બની ગયું છે. ક્ષીણ એટલે એકદમ કંગાળ હાલતમાં હોય, એવું ઝીણું કહેવાય એમ તો, બરાબર. એટલે કંગાળ માણસ કે શરીરથી માયકાગલા જેવો માણસ હોય એ કેવો હોય? એકદમ પતલો. તો કે હું કેવો છું? અતિશય કંગાળ છું. દિન એટલે ગરીબ એકદમ. સદા જાય વક્ર, અને એ ગરીબાઈને કારણે મારી મારા મુખ પર જળતા દેખાય છે, બરાબર. ઉત્સાહ નથી દેખાતો, પણ કેવો દેખાય છે? જળતા દેખાય છે. વિપત્તો વિપત્તિઓમાં પ્રવિષ્ટ પ્રવેશેલો, પ્રણષ્ટ પ્રણષ્ટ એટલે નાશ પામેલો, સદા અહમ હંમેશા હું છું, બરાબર. વાક્યરચના એટલે થશે હું અનાથ છું, દરિદ્ર છું, ગડબડ અને રોગથી ઘેરાયેલો છું, મહાક્ષીણ અતિશય કંગાળ ગરીબ છું, સદા મારા મુખ પર જળતા દેખાય છે, વિપત્તિઓમાં પ્રવેશેલો છું,
અને નાશ પામેલો છું. ગતિસ્વમ ગતિસ્વમ તમેકા ભવાની, હે ભવાની માં તું એક જ મારું શરણ છે, તું એક જ મને શરણ આપનારી છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્યમાં આવતા અભ્યાસ શબ્દો જોઈએ. ભૃત્ય એટલે નકલ, ભર્તા એટલે સ્વામી, ભવાની એટલે જે ભવાની માં શિવજી પત્ની, ગતિસ્વમ તું એક જ માત્ર મારું શરણ છે, લયમ બ્રહ્મા લીન થવું તે, અનલ અનલ એટલે અગ્નિ, અનલે અગ્નિમાં માં પ્રપાહી મારી રક્ષા કર. વિદ્યાર્થી મિત્રો, આ પદ્યનું અનુવાદ મોટે કરવાનું રહેશે. સંપૂર્ણ પદ્યમાં તમને સારી એવી સમજ પડી હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.